નમસ્કાર. આજે સ્પીક બિંદાસની સાથે છે એક એવું વ્યક્તિત્વ જેને મેન ઓન મિશન કહી શકાય. અનેક હિન્દી ફિલ્મો, અનેક ફિલ્મ સિતારાઓ જેમાં આમિર ખાન, અમિતાભ બચ્ચન, સુષ્મિતા સેન વગેરેનો પણ સમાવેશ થઈ શકે, આ બધા સ્ટાર્સની સાથે સુપર ડુપર ફિલ્મો કરનાર બોલિવૂડના દિનેશ લાંબા એક ગુજરાતી છે. આ વાત જાણીને મને પોતાને ખૂબ પ્રાઉડ ફીલ થયેલું. એમને મળીને તમને પણ આનંદ થશે અને મજા આવશે. દિનેશભાઈ, વેલકમ ટુ સ્પીક બિંદાસ. સરજી, આમ તો આપને સિનેમાના પડદા પર અને ટેલિવિઝનના પડદા પર જોઈને લોકો તરત ઓળખી જાય છે, છતાં પણ અમને આપના વિશે પરિચય આપો, આપના જન્મસ્થળ વિશે વાત કરો અને આપનું જે એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે એના વિશે વાત કરો. ઘણા લોકોને એ ખબર નથી કે હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું. સૌરાષ્ટ્રથી એટલે પાછું એમાં પાછું જામનગર છે. જામનગરની બાજુ એક જામુડા કરીને ગઢવીઓનું ગામ છે અને હું પોતે ગઢવી છું. મારું એજ્યુકેશન સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી થયું છે. 1994 પાસ આઉટ થઈને હું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિક કોલેજમાં, જે MS ડ્રામેટિક્સનું એક ડિગ્રી કોર્સ થાય છે, એમાંથી પાસ આઉટ થઈને બોમ્બે ગયો. બોમ્બેમાં મેં સ્ટ્રગલ કરી નાટકમાં. સરજી, આમ જોવા જઈએ તો એક પરંપરા એવી રહી છે કે સંજીવ કુમારથી કદાચ આ પરંપરા શરૂ થઈ ગુજરાતી લોકોની હિન્દી ફિલ્મો કે હિન્દી સિરિયલો તરફ વળવાની. આપના કેસમાં આ વાત એકદમ ઉલટી થઈ. આપ હિન્દી ફિલ્મોમાં, એડવર્ટાઇઝમેન્ટ્સમાં અને ખૂબ બધા મોટા કામ કર્યા બાદ આપ ગુજરાતી ફિલ્મ બનાવવા તરફ વળ્યા છો. આપને આ ગુજરાતી ફિલ્મ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? કોઈક જગ્યાએ હું ઇન્ટરવ્યૂ આપતો હતો મારી. આમ તો બધા જે લોકો ગુજરાતી સિનેમાને ગાળો આપે છે એવી રીતે હું પણ ગુજરાતીને ગાળો આપતો હતો. તો એક બહુ ઇન્ટેલિજન્ટ જર્નલિસ્ટ હતો મારી સામે, જે ઇન્ટરવ્યૂ મારો લેતો હતો, અને એને કીધું કે બોસ, દિનેશભાઈ બધા જ ગાળો આપે છે ગુજરાતી ફિલ્મને, આમ થાય, આમ કરે છે ને, તેમ કરે છે ને, લોકો આમ જીવે છે ને, આવું કામ કરે છે ને, તમે પોતાની કેમ ફિલ્મ નથી બનાવતા? તો મને એક વિચાર આવ્યો કે બોસ, આ થપ્પડ હતી મારા જીવનમાં, કોઈક માણસે જે સાયલન્ટલી મારી હોય કોકના ફેસ ઉપર, અને એવું હતું કે તમે ગાળો તો આપો જ છો, તમે પોતે એકવાર ફિલ્મ બનાવીને જુઓ ને, એ બહુ મોટી વાત છે. ગુજરાતી સિનેમામાં બધા જ લોકો બધી જ વાતો કરે છે અને બધા જ લોકોને ચેન્જ કરવા માટે સલાહો આપતા હોય છે, પણ તો ચેન્જ કરવું હોય તો એક માણસથી ચેન્જ નહીં થાય. ગુજરાત સિનેમા એક માણસથી કોઈ ચેન્જ થવાની નથી. આ કલેક્ટિવ એફર્ટ હોય છે. મીડિયા સપોર્ટ કરે કે ફિલ્મ મેકર સપોર્ટ કરે કે કોઈ પણ રીતે ચેન્જ થાય, કોઈ એક માણસ ચેન્જ નથી કરી શકવાનો. તો આઈ થોટ કે મારે પોતાને એક ફિલ્મ બનાવવી જોઈએ. તો 2008 મારે પ્રોસેસ ચાલુ થયો હતો આ ફિલ્મ બનાવવાનો. પછી અમુક એફર્ટના લીધે, ફાઈનાન્શિયલ એફર્ટના લીધે હું આ ફિલ્મ કરી નહોતો શક્યો 2008-09. પછી હું સાઉથમાં બિઝી થઈ ગયો હતો. સાઉથની ફિલ્મો, મેં તામિલ ફિલ્મોમાં વિલન તરીકે મેં કામ કર્યા છે. તો 2010 આ ફિલ્મની જર્ની ચાલુ થઈ પાછી, અને મેં આ ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યું. અને આજે 1 વર્ષ અને 2 મહિના પછી આ ફિલ્મ રેડી થઈ છે. ગુજરાતી ફિલ્મો એક ચોક્કસ પરિભાષામાં બંધાઈ ગઈ હોય એવું લાગે. એક અમુક પ્રકારનો જ પરિવેશ, અમુક પ્રકારનો જ વર્ગ કે જે ફિલ્મો જુએ છે. બાકી એજ્યુકેટેડ વર્ગ કે જેને, જે મિડલ ક્લાસથી ઉપરનો વર્ગ છે, એ લોકોને ગુજરાતી ફિલ્મો જોવા માટે જાણે કે એક શુગ છે. તો આવા ગુજરાતી સિનેમાના આવા માહોલની વચ્ચે આપ શું નવું લઈને આવી રહ્યા છો? એક નવી ટાઈપની સિનેમા છે. પહેલી વખત ગુજરાત સિનેમાને આગળ, હું એકલો માણસ આગળ ન લઈ જઈ શકું, પણ હું ચોક્કસ કહીશ કે યસ, આ એક ડિફરન્ટ ફિલ્મ જે લોકોને એક નવી દિશા તરફ લઈ જાય છે, કે જેને, એમાં કોઈ હીરો નથી, હિરોઈન નથી, એક નવી રિયાલિસ્ટિક ફિલ્મ જેને વાસ્તવિકતાને બહુ નજીક હોય, ઓટા ભાંગતા હોય છોકરાઓ એની વાત હોય, અને એક સામાન્ય માણસની લવ સ્ટોરી હોય, એ ટાઈપની આ કથા છે આ ફિલ્મની અંદર. એક સામાન્ય માણસ જે ફિલ્મ જોવા જાય છે એ પોતે પોતાને રિલેટ કરી શકે એવી કથા છે. અને આનો પ્લોટ એવી રીતે ડિસ્ક્રાઇબ, સ્ક્રીન પ્લે એવી રીતે ડિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ડાયરેક્શન મેં પોતે જ કર્યું છે આ ફિલ્મનું, પ્રોડ્યુસ પણ મેં જ પોતે જ કરી છે, મેં એક્ટિંગ પણ મેં જ કરી છે. બધા કહેતા હોય છે કે હીરો બનવા માટે ઘણા લોકો ફિલ્મ બનાવતા હોય છે, કદાચ ઘણા આપણા કોઈક સવાલ હતો મારા ઉપર, પણ આ ફિલ્મમાં છે ને કે કેરેક્ટર છે, કોઈ કેરેક્ટર ઉપર ફિલ્મ નથી બની હજી. પાત્ર ઉપર કોઈ ફિલ્મ ગુજરાતી સિનેમા બનાવતું નથી. ગુજરાત સિનેમાના પાત્ર ઉપર ફિલ્મ ન બને ત્યાં સુધી આ બધું હીરો અને હિરોઇઝમ ને આ તે, હું કોઈનો કોઈ વિરોધ નથી કરતો. અત્યાર સુધી જે ચાલ્યું છે એને સલામ છે. ગુજરાતી ફિલ્મને ચાલતી રાખી છે જે કલાકાર કસબી હોય, મારા દિનેશ લાંબાના ખરેખર સલામ છે. કારણ કે જો આ ફિલ્મો ચાલતી ન હોય તો ગુજરાત સિનેમા તો ક્યારની 1970 કે 1980 બંધ થઈ ગયો હોત.
75 વર્ષના, ડિસ્પાઇટ ઓફ 75 વર્ષ થયા ગુજરાત સિનેમાને, અને 75 વર્ષમાં કોઈ એવી ફિલ્મો નથી આવી જે ગુજરાતી ફિલ્મને નેશનલ લેવલ કે ઇન્ટરનેશનલ લેવલ માટે રિપ્રેઝેન્ટ કરતી હોય. દિનેશજી, આપ જેટલા સફળ કલાકાર એક ગુજરાતી ફિલ્મને લઈને આવી રહ્યા છે, એક આ સમજણ સાથે લઈને આવી રહ્યા છે, તો આપની ફિલ્મ જોવા માટે મને પણ ખુદને ઉત્સુકતા થાય છે. પરંતુ આપની ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં એ ફિલ્મ વિશે, એટલે કે તું જ મારી જિંદગી વિશે આપ વાત કરો. તું જ મારી જિંદગીની વાત કરીએ તો તું જ મારી જિંદગી એક એવી ફિલ્મ છે જે બરોડામાં અને બોમ્બેમાં શૂટ થઈ છે. બોમ્બેમાં એટલા માટે કે એનું એક સિચ્યુએશન છે, એ કેરેક્ટર બોમ્બે જાય છે અને ઘણી બધી વસ્તુ થાય છે એની સાથે. પહેલી વખત આ ગુજરાતી ફિલ્મ જેને 90% છે ને ફિલ્મ રોડ ઉપર છે, ઇન્ડોર શૂટ બહુ ઓછું છે આ ફિલ્મમાં, અને 3-4 સીન છે, બાકી બધું જ આખું રોડ ઉપરની ફિલ્મ છે. અને એક સાઉન્ડ ઉપર ફિલ્મ કોઈ ગુજરાતીમાં કોઈ કરતું નથી. એક સાઉન્ડનો કેટલો ઉપયોગ થઈ ગયો, એક બેકગ્રાઉન્ડનો કેટલો સારો ઉપયોગ થઈ ગયો, એક એક ઇફેક્ટ હોય, ચકલી અહીંયાથી ઉડીને ગઈ હોય અને એની લેફ્ટ ઓફ કેમેરાથી, જે રાઇટ ઓફ કેમેરાથી ઉડીને ગયું તો રાઇટ ઓફ કેમેરાથી એનો સાઉન્ડ આવે, એનું સરાઉન્ડ રાખવું કરવામાં આવે એવો સાઉન્ડ હોય, આ આ બધી આસ્પેક્ટમાં ધ્યાન રાખીને જો લોકો આની તરફ વળે ને તો આ એક ખરેખર એક માર્ક, લોકોને માર્ક કરવા જેવી ફિલ્મ છે. હું ગુજરાતી તરીકે એમ નથી કહેતો કે ગુજરાતી ફિલ્મને નેશનલ લેવલ નથી મળતો કે ઇન્ટરનેશનલ લેવલ, જે લોકો બનાવે છે એને સેલ્યુટ છે, પણ મારી ઈચ્છા એવી છે કે આ ફિલ્મને એક વખત તો બધા જોવે જ, જેટલા તમામ લોકો જે ગુજરાતી સિનેમાને ક્રિટિસાઇઝ કરે છે એના માટેની આ ફિલ્મ છે. સારામાં સારા જે એજ્યુકેટેડ વર્ગ છે એમ કહે છે કે ગુજરાત સિનેમાને એક નવી એજ્યુકેશનવાળી ફિલ્મ નથી આપતા, તો આમાં એક એજ્યુકેશનવાળી પણ થોટ છે. આપ પોતે MS યુનિવર્સિટીની મ્યુઝિક અને ડ્રામા ડિપાર્ટમેન્ટમાં ભણેલા છો. આપના આ ફિલ્મ વિશે એવું પણ સાંભળ્યું છે કે આ ફિલ્મનું મ્યુઝિક કંઈક અલગ પ્રકારનું હોવાનું છે, આ મ્યુઝિક વિશે વાત કરો. જે લોકો મ્યુઝિકને લઈને સમય હંમેશા એમ રહે છે કે ગરબાને, દુઆછંદને, હું બીઈંગ ગઢવી, મને અમારા લોહીમાં ગુજરાતી ફોકને પેલું હોય, અમે લોકો ફાઉન્ડર કહેવાય છે ગુજરાતી ફોકના, પણ આમાં મેં કોઈ દિવસ કોઈ એવો અખતરો કર્યો નથી. કારણ કે દર વખતે એ લોકો કહે કે ભાઈ ગુજરાતી દુઆછંદ તો દિનેશભાઈ ગઢવી છે એટલે ગાઈ જ જાય ને, અથવા તો કરી જ જાય ને, એટલા માટે મેં આખું સુફિયાનો મ્યુઝિક, મારે બહુ ઈચ્છા હતી કે સુફિયાનો મ્યુઝિક કેમ ન આવે. એકચ્યુઅલી સુફિયાના મ્યુઝિકમાં અને ઘણા લોકો ઉતરતા નથી આમાં, છે ને આ બધી વસ્તુમાં ઉતરવું પડશે, તમારે એક ડેપ્થ વાળી વસ્તુ છે આમાં, એ બિટવીન ધ લાઇન્સમાં તમે એક્ટર તરીકે તમે એ એક્સપ્રેસ ન કરી શકો તમારી જાતને, તો આ વસ્તુમાં નહીં ઉતરી શકો તમે. એટલે એ સુફિયાના મ્યુઝિકમાં તમારે ઉતરવું પડશે, તમારે સ્ક્રિપ્ટને કન્સીવ કરવું પડશે, એ મ્યુઝિકને કન્સીવ કરવા માટે બહુ બધા ટાઈમ લાગતો હોય છે, અને આ ટાઈપનું મ્યુઝિક કરવા માટે અમને કમસે કમ 1.5 વર્ષ જેવું લાગી ગયું. આ બધી વસ્તુ કરવા માટે અમે 4-5 વખત રી રેકોર્ડિંગ કર્યું છે આ બધાનું, તોચી રેના જેવા હિન્દી, જેને દેવડીમાં, આયશામાં, પછી સોર ઇન સિટીમાં જે ભાઈઓ રે મારો સાહેબ હમણાં બહુ ફેમસ છે, આ બધા સિંગરો જે હિન્દીમાં ગાતા હતા, જે લોકો ઇન્ટરનેશનલ ક્લાસિકલ વોઇસમાં એ લોકોએ નામ કરેલું છે, એવા એવા લોકોનું આ ફિલ્મ લાવ્યું. દિનેશજી, તમારી દ્રષ્ટિએ ગુજરાતી સિનેમાની સામે ક્યાં પડકારો રહેલા છે અને આપને શું લાગે છે કે આ પડકારો કઈ રીતે દૂર થઈ શકશે? દરેક માણસોને કંઈક કરવું છે, પણ તમે રસ્તો તો આપો, તમને એને રસ એને વેગમાં તો લઈ જાઓ, તમારે તમારામાં ઉતરે એવા એવી રીતે તમે કન્વિન્સ કરો. એ કન્વિક્શન સાથે તમે ઉતરશો તો કન્વિન્સ થશે બધા. લોકો કન્વિન્સ નથી કરી શકતા એટલે કન્વિક્શન નથી આવતું એમાં, એટલે પોતાનું કન્વિક્શન બહુ જરૂરી હોય છે બધી વસ્તુમાં, તો લોકોને કન્વિન્સ કરી શકશો તમે. તો જેટલા લોકો આ ફિલ્મ લાઇનની અંદર ગુજરાત સિનેમા બનાવે છે, હું એને કોઈને ક્રિટિસાઇઝ કર્યા વગર એક સાયલન્ટલી એક ફિલ્મ બનાવવા માંગતો હતો, એનું નામ છે તું જ મારી જિંદગી. એક સામાન્ય માણસની કથા, એક એવા માણસની કથા જે જે ખરેખર આ બોલિવૂડ કે સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સુધી એની જર્ની છે, એમાં જે ડેવલપમેન્ટમાં મારે એઝ હ્યુમન બિંગમાં જેટલું હું શીખો એની એક વસ્તુ, એ એક 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 પછી એ સ્ટેપ ચડતો ગયો એની એક કથા, એક સામાન્ય માણસને એના રિલેશનની કથા, એના પોતાના સંબંધોની કથા, બધા છે. અને વધારે હું કંઈક કહી શકું એમ છું ને, કારણ કે ફિલ્મ વધારે બોલીશ તો મારી ફિલ્મ રિલ થઈ જશે, એટલે મારે
એના વિશે ચર્ચા કરવી બહુ મારે મારે મારો કહેવાનો મતલબ એ છે કે આ એક એક ફિલ્મ એવી છે, આ મારા એફર્ટ છે, મારા પ્રયત્નો છે, મારા પ્રયત્નો એવા કે લોકોને ખરેખર આ બીજી ભાષાઓની જેમ આ ફિલ્મ પોતાની ભાષાની લાગશે. અલંકારિક ભાષાઓ ન હોવા છતાં પોતાની આમબોલીથી સાથે જે કેરેક્ટર વાત કરતું એવી એવી ભાષાની વાત છે, જે આમબોલીમાં જે રિયલિસ્ટિક વસ્તુ થતી હોય એવું રિફ્લેક્શન છે આમાં. અને એટલી રિયાલિસ્ટિક ફિલ્મ છે જે બધા રિલેટ થઈ જશે આરામથી. અને માટે મોટા મોટો પ્રોબ્લેમ એ છે અહીંયા ગુજરાતમાં કે આ ફિલ્મના પ્રમોશન બરાબર નથી થતા, કે ગુજરાતીમાં સારા થિયેટરો નથી મળતા, ગુજરાતીમાં મલ્ટીપ્લેસ મળતા નથી, ગુજરાતીમાં એજ્યુકેશન વર્ગ એમ કહે છે કે હું ફલાણી ફલાણી જગ્યાએ જઈને ફિલ્મ જોવા ન આવું. આઈ એગ્રી કે નો, ઘણા લોકો નથી જતા અમુક જગ્યાએ, પણ તો સારા થિયેટર ક્યાં આપે છે કોઈ ગુજરાતમાં? તો જેટલા લોકો જો આને જો સમજી શકતા હોય અને પોતાના કોઈ રિલેશન હોય અને એમ સમજતા હોય કે ગુજરાત સિનેમા મલ્ટી સુધી પહોંચે, તો મલ્ટીપ્લેક્સમાં ગુજરાત સુધી ગુજરાતી ફિલ્મો પહોંચાડવા માટે ભરપૂર પ્રયત્ન કરવું પડશે. એમાં એમાં બહુ બધું ફાઇનાન્સ લાગતું હોય છે. તો ગુજરાતી ફિલ્મમાં એક તો 5 રૂપિયા દેવા કોઈ તૈયાર નથી ફાઇનાન્સ તરીકે. એટલે મેં મારી પોતાના જ પૈસા નાખ્યા છે. એઝ એન એક્ટર હું જેટલું કમાડો તો એ ફિલ્મમાં લગાડી દે. મેં ગુજરાતી સિનેમાને 5 રૂપિયા જે ન દે શકતા હોય, ગુજરાતીને ફિલ્મને ક્રિટિસાઇઝ કરવાનો કોઈ હક છે નહીં બોસ. અને કોઈ કરી ન શકે, અને કોઈ ગાળું સહન કરતા હોય તો ગાળું કે દેતા હોય ને, એને કોઈ દેવાનો હક નથી. કારણ કે ગુજરાતી ફિલ્મમાં ઉતરવા માટે કે ગુજરાતી ફિલ્મ બનાવવા માટે તમારે આમાં હોમાવવું પડશે. અને કોઈ શહીદ થવા તૈયાર નથી આ લાઈનમાં. શહીદ તો જ થાય અને ગાળો તો જ દેજો, તો શહીદ થજો, તો જ ગુજરાતીમાં એક્સેપ્ટ થાય એમ છે. બાકી પ્રયત્નો જે થતું હોય ને એને એક્સેપ્ટ કરતા શીખો. અને આઈ એમ શ્યોર આ મારો દાવો છે, મારો એક હ્યુમન બિંગ તરીકે મારો પ્રોમિસ છે કે આ એફર્ટ, મારા જે એફર્ટ છે ગુજરાતી સિનેમાને ચેન્જ કરવાના, હું એમ નથી કહું હું એક માણસ ચેન્જ કરીએ કે કલેક્ટિવ એફર્ટ છે, પણ અમારો દાવો છે તમારે કે અમારો આ પ્રયત્ન તું જ મારી જિંદગીનો, તમારે એડે નહીં જાય. અને તમે જેટલા લોકો જોશે ને, જેટલા એજ્યુકેટેડ લોકો જોશે ને, એટલી આ ફિલ્મ ચાલશે. અને મને આઈ એમ શ્યોર, પ્રિટી શ્યોર કે બોલિવૂડને જો ગુજરાતી માણસો હિટ કરી શકતા હોય બોલિવૂડની ફિલ્મોને, તો એક ગુજરાતી તરીકે એકવાર આ ગુજરાતી તું જ મારી જિંદગી જોવાનું અને આ હિટ તો જ થશે. જો તમે જોશો તો જ એજ્યુકેશન આવશે અને તો જ ચેન્જ આવશે. જો તમે જોશો, વધારે ને વધારે લોકો જોવે, વધારે ને વધારે લોકો એજ્યુકેશનમાં આમાં ઉતરે, અને જે લોકો નથી જોતા એને એમ કરીને ખાલી એમ કહેજો બોસ એકવાર તમે તું જ મારી જિંદગી જોજો, આઈ એમ પ્રિટી શ્યોર એનો વિઝન છે ને જોવાનું એ ચેન્જ થઈ જશે. અને ક્રિટિસ ગુજરાત સિનેમા ચેન્જ તો જ થઈ શકે જો કલેક્ટિવ મીડિયા એફર્ટ થશે. તો મીડિયાનો બહુ જ સાથ સરકારની જરૂર છે, જે અત્યારે ગુજરાત સિનેમાને 5% કોઈ નથી આપતું. અત્યારે એમ કહું કે ગુજરાત સિનેમાને મને હમણાં મોટે પાયે રેલી કરવી છે, હજી હું કરવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ બી દેર વિધિન 5-10 ડેઝ. બહુ મોટે પાયે હું રેલી લઈને આવું છું ગુજરાત સિનેમાને ચેન્જ કરવા માટે. કોઈ નહીં હોય તો એકલો લઈને રેલીને ફટ હું 4 રસ્તા ઉપર ઊભો રહીશ, સિગ્નલ ઉપર, અને યસ કા દેખાડીશ ભાઈ તું જ મારી જિંદગી. ધીસ કેન મેક અ ડિફરન્સ બોસ. લેસ ચેન્જ, લેસ પીપલ નો અબાઉટ તું જ મારી જિંદગી, લેટ્સ નો અબાઉટ ગુજરાત સિનેમા. 6.5 કરોડની જનતા છે અહીંયા, માત્ર 30,000 કે 40,000 લોકો ગુજરાતી ફિલ્મ જોવે છે. જો આ લોકો આપણે 30-40 લાખ થઈ જાય ને બોસ, ગુજરાત સિનેમા અહીંયા નહીં ઇન્ટરનેશનલ લેવલ પર કાંસમાં હોય, અને મારી ગેરંટી છે હું કાંસમાં સુધી લઈ જશું. હું એવો વ્યક્તિ હતો જે 2004માં 2003માં કાંસમાં હતો, જ્યાં કોઈ હતું જ નહીં. આ મોટા મોટા બોલિવૂડના એક્ટરો હમણાં જાય છે. અમે લોકો 6x4 સ્પેસ લઈને 2004માં 2003માં હતા. અમને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે હ્યુસ્ટનની અંદર, 924 લોકલ કરી ફિલ્મમાં. હવે એ ફિલ્મ તમે જુઓ તો ત્યારે એના વિશે હું ડિસ્કસ કરી એમ નથી, કારણ કે એને એ સેમ ટુ સેમ બોમ્બેમાં બ્લાસ્ટ થયા હતા. એનો ફિલ્મ છે હ્યુસ્ટનમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે વર્લ્ડ ફેસ ફેસ્ટિવલમાં. અમારી પાસે પૈસા નહોતા અમેરિકા જઈને એવોર્ડ લેવાના, ત્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમે ગુજરાત તરીકે જતા હતા. તો ગુજરાત સિનેમાને ત્યાં સુધી ન પહોંચાડી શક્યા બોસ. ફાઇનાન્સ જોઈએ, બધી વસ્તુ જોઈએ, કલેક્ટિવ એફર્ટ જોઈએ, તો જ ત્યાં સિનેમા પહોંચે. વાતોથી ન થાય તો યુ હેવ ટુ એન્ટર, દેન ઓનલી યુ ક્રિટિસાઇઝ. સો આઈ એમ પ્રિટી શ્યોર દિસ કેન બી ઇઝીલી ડન. તમે લોકો જોતા થાય ને તો આ બધું ચેન્જ થઈ શકે. 6 કરોડમાંથી માત્ર 30-40 લાખ લોકો જોવે, દિસ કેન બી ડન. ગુજરાત સિનેમા ક્યાં છે? સેલ્યુટ ટુ યોર સ્પિરિટ. 2002માં આપની યાત્રા શરૂ થઈ ફિલ્મ ક્ષેત્રે સમયથી, એ સમયે આપનો શું માઇન્ડસેટ હતો? એ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયા ત્યારે ત્યારના દિનેશજી કેવા હતા? હું એક દરેક જે વ્યક્તિ મને જોવે છે તો
એક સામાન્ય ગુજરાતી તરીકે જોતો હોય તો મને એક વસ્તુ ચોક્કસ કહી શકું, હું આઈ એમ ફ્રોમ સૈનિક સ્કૂલ બાલાચડી. બાલાચડી સૈનિક સ્કૂલમાં ભણ્યા પછી અમારો એકર ફાયર હોય આગ હોય અને અમે લોકો પેશનેટ બહુ હોય. અમે ઉતરીએ અને ઉતરીએ ત્યારે ઊંધેકાંધ ઉતરતા હોય અને અમારો એક ગોલ હોય સેટ કે બસ જ્યાં સુધી ગોટ સેટ ન થાય ને, ફિનિશ ન થાય ત્યાં સુધી અમે ચેનથી બેસી ન શકીએ. નવ એ દરેક ઇન્ડિવિજ્યુઅલમાં હોય છે, એને ખબર પડવી જોઈએ. દરેક માણસની અંદર એક વ્યક્તિગત રીતે એ પોતાની આગ અંદર હોય છે. પછી આગને એ પોતે જાણી જાય ને અને ત્યાં સુધી માટે એની જર્ની તૈયાર કરે ને, પહોંચી ગયો. સક્સેસ એ નથી કે તમે ત્યાં સુધી પહોંચીને હું 10 ફિલ્મો કરીને બેઠું, એ સક્સેસ નથી. સક્સેસ તમે સ્ટાર્ટ કરો છો અને તમે જ્યાં સુધી જવાના ત્યાં સુધી વચ્ચેનો ગાળો છે એ સક્સેસ છે, એનો પ્રોસેસ, એનો સક્સેસ કહેવાય. 5 ફિલ્મો કામ કરવાથી કે 20 એડવર્ટાઇઝમાં કામ કરવાથી કોઈ સક્સેસફુલ આદમી નથી થતું, થઈ જતું. આ એક પ્રોસેસ છે ત્યાં સુધી પહોંચવાનો. એ પ્રોસેસ તમે એન્જોય કરો, તમારો સક્સેસ ત્યાં જ છે, તમારા હાથમાં જ. 2002માં જર્ની ચાલુ થઈ ત્યારે હું નાટકમાં કામ કરતો હતો, મારી એડ આવી હતી બહુ બહુ ફેમસ, તમને ખબર હતી કેસ્ટ્રોલની, લોકો સામાન્ય માણસ તરીકે. એનું એક એક ઉદાહરણ એ છે કે જ્યારે હું એડમાં કામ માગતો ત્યારે ઓનલી જે ચહેરાઓ હતા એ ઓનલી ગુડ લુકિંગ ને હેન્ડસમ લોકોના જમાનો હતો, કોઈ સામાન્ય માણસની કોઈ કિંમત નહોતી ત્યારે. મને એવું કહેવામાં આવ્યું કે હેવ યુ સીન યોર ફેસ ઇન મિરર, તારું અરીસામાં મોઢું જોઈ લે પછી તું એડમાં કામ કરો, આવું કીધેલું જ મને. અને મારા માટે ચેલેન્જ હતી એક બાલાચડી તરીકે, બાલાચડી તરીકે, એક ગુજરાતી તરીકે અને એક હ્યુમન બિંગ તરીકે કે બોસ વાય કાન્ટ આઈ ડૂ ઇટ. હું 50 થી 60 ઓડિશનમાં ફેલ થયો હોય છે, 150 ઓડિશનમાં સિલેક્ટ થયો છે, પણ મને એડ નહોતી મળતી. સડનલી મને એક એડ મળી કેસ્ટ્રોલની, જે 1 મિનિટની એડ હતી. 1 મિનિટની એડ કાં તો શાહરૂખ ખાનને મળતી હતી એ ટાઈમમાં, કાં તો અમિતાભ બચ્ચનને મળતી હતી, અને કાં તો કોઈ મોટા સ્ટારને ખેલાડી મળતી હતી. સામાન્ય માણસને એ ટાઈમમાં 1 મિનિટની એડ મળી, એક પ્રાઉડની વાત તો નહોતી, પણ મને એવું હતું, મને ખબર પણ નહોતી કે આ એક મિનિટની એડ મારા પર શૂટ થાય છે. જ્યારે કેસ્ટ્રોલની એડ આવી તો અચાનક અચાનક એવરીબડી સ્ટાર્ટ રિલેટિંગ ટુ મી એઝ એ લાઈક, મને કયો નામ નામ દેવામાં આવ્યું કે કેસ્ટ્રોલ મેન, ધ મોસ્ટ કોમન ફેસ ઇન એડ એડવર્ટાઇઝમેન્ટ. આવું બધું થવા માંડ્યું એટલે મને ત્યારે ખબર એની ઉપર નહોતી પડતી કે આવું પોસિબલ છે. દેન આઈ સ્ટાર્ટેડ માય એજ્યુકેશન ઇન દેટ, યુ નો. પાછું હું ઉતરવા માંડ્યો અને ઘણી ઉતરવા પછી છે ને મને એટલી એક રિયલાઇઝ થયું, એવરીબડી કેન ડૂ ઇટ, એવરીબડી કેન ડૂ ઇટ. ઓનલી થિંગ ઇઝ ખબર નહીં આમાં, હું એના શબ્દો નથી હોતા ઘણી વખત ઉતરવા માટે, પણ એ કેસ્ટ્રોલની એડ આવવાથી જેટલી જગ્યાએ હું કામ માગતો હતો, જેટલા લોકો સાથે હું મારે પોતાનો પરિચય હતો એ લોકો મને જાણતા હતા, એ પછી એ લોકોને જોવાનો થિંકિંગ ચેન્જ થઈ ગયું. એ લોકો મને ફિલ્મો દેતા ગયા. સમય કરીને ફિલ્મ મારી પહેલી ફિલ્મ હતી, વેસાબી હોતા એ પાર્ટ 2, એ સામી ટેન્સ ચાલુ થઈ હતી. જોવા જેવી વાત એ હતી કે એક ફિલ્મમાં હું કોમેડી ગતો હતો, એક ફિલ્મમાં હું નેગેટિવ ગતો હતો, અને એ આઉટ એન્ડ આઉટ એ ટાઈપની મારી જર્ની થઈ એઝ એન એક્ટર. એઝ એન એક્ટર એટલે આર્ટિસ્ટ તરીકેની જર્ની હોય ને, મને એ વધારે ગમે કે હું 5 ફિલ્મમાં કામ કરતો, પણ કયું કામ ઇમ્પોર્ટન્ટ નહોતું હતું, હું કેટલું કામ કરું છું ને એની ફિલ્મની અંદર એ મહત્વનું હોય છે મારા માટે. લોકોનો ઘણા લોકોને ફિલ્મમાં ઇમ્પોર્ટન્ટ હોય છે કે હું આટલો મોટો રોલ છે, પણ એ રોલની અંદર પોતાનું મહત્વ શું છે એ રોલની અંદર, ફિલ્મની અંદર એ કોઈ જોતું નથી. મારા માટે એક સીન હોય પણ મારો હોવો જોઈએ એ આર્ટિસ્ટને, હું કેવું કરી નીકળી એ મનમાં જે ઈચ્છા થાય. પછી રાઇઝિંગ ફિલ્મ હોય કે અમિતાભ બચ્ચનની સરકાર હોય કે અબ તક છપ્પન નાના પાટેકનું હોય કે મુંબઈ એક્સપ્રેસ આખા ફિલ્મમાં કમલ હાસન સાથે હોય, તો ઇટ્સ ફોર મી ઇટ્સ લાઈક વર્ક, અને વર્ક ઇઝ વર્કશીપ ફોર મી. એ વર્કશીપ એટલા માટે કે મારી માટે પૂજા જ છે, ગમે તે કરતો હોય. ચીલા ચાલુ ગુજરાતી ફિલ્મ ન લઉં, જે લોકો લેતા હોય છે એક્ટિંગમાં, હું કોઈ વસ્તુને ચીલા ચાલુ કપાવતો નથી. આઈ હેવ ટુ બી બેંગ ઓન ટાર્ગેટ વન્સ આઈ એમ એન્ટર ધ કેમેરા, અને હું કેમેરામાં એન્ટર થયા પછી આઈ એમ ટોટલી આઉટ, ટોટલી ડિફરન્ટ ફ્રોમ દેટ. છતાં એક વસ્તુ છે કે ઇટાલિયન ન્યુરિયલિઝમ જે ટ્રાય કરતો હતો કે કોમન મેન છે એ સિનેમામાં આવે, તમારા આવવાથી ઇરફાન ખાન આ બધા એવા ચહેરાઓ છે કે જે કોમન ફેસીસ છે અને એ સિનેમામાં સ્થાન પામ્યા છે, તો તમારી સાથે સાથે સિનેમા પણ ક્યાંક બદલાયું છે, આ સિનેમા વિશે શું કહેશો? હા, એ એટલા માટે કે સિનેમા બદલાયું તો ખરા, અને એક હોલિવૂડમાં છે ને દરેક વસ્તુને આપણે કમ્પેરિઝન બહુ કરીએ છીએ. મને એક વસ્તુ હમણાં એ કરેક્ટ કરવી છે, એ બહુ એ છે કે ગુજરાતીને બધા ઢોલીવુડ કહે છે, તરી એટ સચ કોઈ ઢોલીવુડ છે જ નહીં. ઢોલીવુડ એવું સબ્જેક્ટ જેવું છે જ નહીં. ગુજરાતમાં ગોલીવુડ હોઈ શકે, તામિલમાં ટોલીવુડ હોઈ શકે, તેલુગુમાં ટોલીવુડ હોઈ શકે,
આપણે ઢોલ વગાડી ગુજરાતીમાં ટોલીવુડ હોય, નો ગોલીવુડ છે, આપણે ગુજરાતી છે, ગુજુ વર્ડ છે, ગોલીવુડ હોય છે, ક્યાં ઇટ કે નોટ બી એ ઢોલીવુડ. તો હોલીવુડમાં એક એક્ઝામ્પલ, પાછું કમિંગ બેક ટુ હોલીવુડને, એક આપણે કમ્પેરિઝન બહુ કરતા હોઈએ આપણે હિન્દી સિનેમા, હોલીવુડ, ગુજરાતી સિનેમા. એ સિનેમા એની કોઈ લેંગ્વેજ જ નથી દોસ્ત, એની કોઈ લેંગ્વેજ એટલા માટે નથી તમે ધારો તે કરી શકો. અને કાંઈ મોંઘી ફિલ્મ તમે એક દરેકમાં છે ને રિવોલ્યુશન આવ્યા છે, વેધર ઇટ ઇઝ ઇટાલિયન ફિલ્મ, પેલું રશિયન ફિલ્મ ફેસ્ટિવલ હોય, કે દરેક જગ્યાએ છે ને એક રિવોલ્યુશન આવ્યા છે. રિવોલ્યુશન સાથે એજ્યુકેશન આવ્યું છે, એજ્યુકેશન આવતા સાથે એવો ચેન્જ આવ્યો છે માણસમાં. તમે આજની હિન્દી સિનેમા જુઓ, આજે એવી ફિલ્મો બને છે જે એપ્રિશિએટ હોલિવૂડમાં થતી હોય ને બોલિવૂડમાં થતી હોય. સો દેર ઇઝ અ ચેન્જ, ચેન્જ ઇન ટર્મ્સ ઓફ ટાઈમ, ચેન્જ ઇન ટર્મ્સ ઓફ મેકિંગ, ચેન્જ ઇન ટર્મ્સ ઓફ ટેકનિકાલિટી, ચેન્જ ઇન ટર્મ્સ ઓફ રિયલિઝમની જેટલી નજીક છે એટલું વસ્તુ થાય છે. સો વોટ આઈ એમ સેઇંગ ઇઝ, કોમન મેન, આ સબ્જેક્ટ દરેકનો છે, દરેક માણસ રિલેટ કરી, કારણ કે ઇઝ બિલોંગ ટુ 90% ઓફ ઇન્ડિયા, 70% પેલું છે ને જે પોપ્યુલેશન એ કોમન મેનની છે ત્યાં, અને એમાં 60% લોકો છે એ મિડલ ક્લાસને બિલોંગ છે, બિલોંગ મિડલ ક્લાસને બિલોંગ કરે છે. સો એ તો રહેવાનું જ ત્યાં, અને જેટલું એજ્યુકેશન આવશે એટલું આ ચેન્જ આવવાનો છે. અને દરેક જગ્યાએ રિવોલ્યુશન ઇઝ મસ્ટ, અને એટલા માટે જરૂરી છે કારણ કે દરેકને રિયાલિસ્ટિકની નજીક જવું છે. અને જાંબુડામાં રહેતા દિનેશને અમિતાભ બચ્ચન, આમિર ખાન અને યુએસએના, તમે આપણે હમણાં મેન્શન કરતા હતા ફિલ્મ ફેસ્ટિવલ, એનો ખ્યાલ હતો? હું મારું કામ કરું છું, મને ખબર નથી કે હું બધું વધારે અમિતાભ બચ્ચન સાથે કામ કરું, કે મારા માટે એવરીબડી ફોર મી ઇઝ આઇકોન એવરીબડી. મેં સપનામાં વિચાર્યું નહોતું કર્યું કે આવડા મોટા એક્ટરો સાથે હું વાત કામ કરીશ, પણ યાર મને એક ચોક્કસ હતું કે ચામુડાથી નીકળ્યા પછી હું બાલાચડી ગયો, ત્યાં સુધી મને એટલો મેચ્યોર નહોતો, અને જ્યારે મેચ્યોરિટી આવી ત્યારે ખબર નહોતી પડતી કે હું અહીંયા સુધી પહોંચી શકીશ કે નહીં. અને જ્યારે ખબર પડી ત્યારે એવું ખબર પડી કે આ લોકો સાથે કાં ટાઈમ નીકળી ગયો અને પરફોર્મ કરવાનો, અને જ્યારે પરફોર્મન્સ કરવાનો બહુ મોકો આવ્યો ત્યારે એમ થાય છે કે જે ઓછું પડે છે, એક વધારે મળે તો વધારે મજા આવે, વધારે મળે તો વધારે મજા આવે. હવે મારું એમ એ છે કે અમિતાભ સાથે કામ કરવું એના કરતાં મેઇન રોલમાં અમિતાભ બચ્ચન સામે મેઇન રોલ કરતો હોય, અને એઝ એન એક્ટર આમ બે એક સોલિડિટી એક હ્યુમન બિંગ તરીકેનું થાય તો મને મજા આવે. ઇરફાન સાથે એક મારી ફિલ્મ છે જે આવવાની બાકી છે, દુબઈ રિટર્ન કરી, તમને ગઢવી તરીકે નહીં પણ હું એક હ્યુમન બિંગ તરીકે તમને એક માન થશે, ગુજરાતી તરીકે એક કમ્પેરિઝન થાય ને એક્ટરનું, એ રીતે કમ્પેરિઝન થશે કે યસ ધ સોલિડિટી ઓફ એન એક્ટર ગુજરાતમાં એટલી જ છે, અને ગુજરાતના છોકરામાં પણ એટલી જ છે જેટલી એક ઇન્ટરનેશનલ સ્ટારમાં છે. અને એ બધા પછી ઇરફાન ખાન હોય કે કમલ હસન હોય કે અમિતાભ બચ્ચન હોય, તમારી કામ કરવાની પદ્ધતિ છે ને એવી જ રહે છે, તમે કરી શકો છો. ઓનલી થિંગ ઇઝ ઉપરવાળાનો સાથ હોય અને તમારી મહેનત, તમારે એફર્ટ્સ કેટલા છે તમારી તમારી વસ્તુ તરફના, એ તમને ત્યાં સુધી લઈ જાય છે. બાકી કોઈ ચેન્જ મને નથી લાગતો, એસ હ્યુમન બિંગ ઘણું બધું ચેન્જ આવતું હોય છે, પણ મારા માટે છે ને આ જોબ છે, 9 થી 6 ને તમે બધા જેમ કામ કરતા હોય એ રીતે મારા માટે કામ છે. અને જે કામ કેટલે હદ સુધી જતું હોય અને કેટલે હદ સુધી લઈ જવું છે એ બસ ઇટ એટ અ ટાઈમ નક્કી થાય છે અને ઉપરવાળો નક્કી કરે છે. બાકી આમાં કોઈ મોટી શોખ નથી કે અમિતાભ બચ્ચન હારે કામ કરું કે ફલાણા ફલાણા કામ કરું, એ તમારો કામનો એક પાર્ટ જ છે અને એ પ્રોસેસમાં દરેક માણસો આવતો હોય છે, એમ તો હું આવું છું. આપે એડવર્ટાઇઝમેન્ટ ખૂબ કરી છે, હિન્દી ફિલ્મો કરી છે, તામિલ ફિલ્મો કરી છે, શું ફરક છે એડવર્ટાઇઝમેન્ટમાં એક મોડલ તરીકે હોવામાં અને એક્ટર હોવામાં ફિલ્મોને? એડ એવી વસ્તુ 30 સેકન્ડમાં કે 1 સેકન્ડમાં તમારું આખું એક્સપ્રેસ ને તમારા પ્રોડક્ટને એક્સપ્રેસ કરી નીકળી જવાનું હોય છે, વેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને એ આખી ક્રેડિટ છે ને હું કોપી રાઇટરને આપું છું, અને એ કોપી રાઇટર જે કોન્સેપ્ટ લઈને ઉતરે છે એ 30 સેકન્ડના એડમાં મને કેવી રીતે મોડલ તરીકે ઉતારે છે, એ મારા એક્સપ્રેશનને કે મારા એક્ટિંગને કેટલું હાઇલાઇટ કરીને નીકળી જાય છે એ વસ્તુને, એ આખું ડિપાર્ટમેન્ટ છે ને જે એડવર્ટાઇઝનું એ આખું ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ છે, અને એ આખું ક્રેડિટ છે ને ડાયરેક્ટર, કોપીરાઇટર અને જે એડ ફિલ્મ મેકિંગના એ લોકોને જાય છે. હું મોડલ તરીકે એટલું કરું છું કે યસ કેન આઈ એક્સપ્રેસ માય સેલ્ફ ટુવર્ડ્સ ધેટ પ્રોડક્ટ, કે એ વસ્તુનું સેલ કરી શકું છું, એ વસ્તુ જેના કોન્સેપ્ટમાં આવે છે, જેટલું મારા તરફથી મને જે એફર્ટ કરવામાં આવે છે એટલું હું પહોંચાડી શકું છું નહીં,
એ મારી મહેનત હોય છે. એક મિનિટમાં ફિલ્મમાં યસ દેર ઇઝ અ કેરેક્ટર, એ કેરેક્ટરમાં એવું કેરેક્ટર હોય છે કે એને એને જે કન્સીવ કરેલું હોય, કોઈ પણ એક વિષય હોય એમાં કન્સીવ કરેલું હોય કે પાત્ર હોય, પાત્રની અંદર સુટેબલ લુક હોય, જે લુક હોય ફિલ્મનું, એ ફિલ્મમાં મને એ ઢાંચામાં બેસાડે અને હું કરી જાઉં, અને મારું પોતાનું ઇનપુટ એઝ એઝ અ હ્યુમન બિંગ કે એઝ અ એક્ટર હોય, એટલે માટે એ આખું ફિલ્મ અલગ છે. અને થિયેટર થિયેટર આખું કિંગ છે, એમાં હું કિંગ હોઉં છું, કારણ કે એ 3 કલાક અમારા હોય છે. એ 3 કલાકમાં બ્રહ્મો મને બહુ ગમે. ફ્રેમમાં તો તમે કદાચ બંધાઈ જતા હોય છે એઝ એન એક્ટર, પણ એ સ્પેસ મળતી હોય દરેક એક્ટરને, એ એક્ટર એમાં જીવતો હોય છે એ 3 કલાક માટે. પછી રાજા હોય કે રંગ હોય, એ એને જીવતો હોય છે માણસ, અને એમાં જે જીવતો હોય ને મજા જ કંઈક અલગ છે. એટલે થિયેટર મારું બેસ્ટ હોય છે. મારી પોતાની કે તમને સૌથી વધુ જે ગમતી હોય તે અત્યારની કે પેલાની કોઈ પણ થર્ડ કાર્ડ સમયની? ઓકે, મેં જોયેલી વસ્તુ તમને કહી શકું ઘણી દેરા સો મહિની. એક પિતામગન કરી ફિલ્મ છે, તામિલ ફિલ્મ, એઝ એન એક્ટર વિક્રમે કરી છે. એવી ટાઈપના સિનેમા મને કરવા બહુ ગમે છે. એ હોલિવૂડમાં બહુ બધી છે, મને હેંગઓવર ગમે અને હેંગઓવર પાર્ટ 2 પણ ગમે. પછી જરા કોમિકલ કેટલી સારી ફિલ્મો છે, પછી બેનહર ને એ ટાઈપની ફિલ્મો મને બહુ ગમે છે. કોસ્ટ્યુમ ડ્રામાના જે ઘણી જુનવાણી છે થઈ ગઈ એ પણ બહુ સારી છે. ત્યાં સો મેની, એટલે હું એક એકને કહીશ તો મને એમ થાય છે કે હું એક આનું કે રહી ગયો. મેં કરેલી ફિલ્મો મને બહુ સૌથી ગમી છે મુંબઈ એક્સપ્રેસ, કમલ હસની, ખાલી એમાં બહુ બધા સ્પેસ મેળવ્યો હતો મને એઝ એ એક્ટર, એવા એક્ટર સાથે જેને મેં જોઈ જોઈને એમ આમ કહેવાય ને કે કમલ હસનને જોઈ જોઈને મોટો થયો હતો. આમ મારી ઈચ્છા અચાનક મને આવડો રોલ મળ્યો, એની સાથે કામ કરવા મળ્યું, એટલે મારા માટે બહુ જ મોટી વાત. મુંબઈ એક્સપ્રેસમાં મારી તદ્દન નવી સ્ટાઇલનો એક્ટિંગ મને કરવા મળી, અને એ મારા માટે બેસ્ટ ફિલ્મ છે. બધા મોસ્ટ ઓફ જેની યારે કામ કર્યું છે મારા માટે બધા જ, આવા લોકો સાથે કામ કરવું એક લાવો હતો મારે માણસ તરીકે. એટલા માટે કે આને ફિલ્મો સુરેશ બજાતિયા, મેં કેટલી ફિલ્મો હોય બાલાચડી સિની સ્કૂલમાં જોતા દર શનિવારે, હવે એની યાર કામ કરવું એક લાવો જ. સુભાષ ગાય હોય, અબ્બાસ મસ્તાન હોય, કે પછી કોઈ નવા યંગસ્ટર જે નવું ટેલેન્ટ લઈને આવે જ બધા, કે એ હોય બધા, દે ઓલ ફેબ્યુલસ ફેબ્યુલસ ડાયરેક્ટર અને ગ્રેટ હ્યુમન બિંગ, અને બહુ ફૂલ ટેલેન્ટથી ભરપૂર છોકરાઓ એન્ટર થાય છે મારા લાઈનમાં, અને બધા ડાયરેક્ટર મેં કામ કરું છું, મને મજા આવે છે. એસ સચ પર્ટિક્યુલર એમનો કંઈ ગાની મજા બહુ મજા આવે છે એવું નથી. પ્રિય અભિનેતા? કમલ હસન, નાના પાટેકર, અમિતાભ બચ્ચન. દિનેશ લાંબા બહુ વાર છે, હજી બહુ મારી જર્ની ચાલુ થઈ છે, હજી મારે બહુ પંથ કાપવાનું બાકી છે. સુષ્મિતા હેન માણસ તરીકે બહુ સારી, એટલે તમારો ડ્રીમ રોલ? હજી બધા રોલ આવવાના બાકી છે. દિનેશજી, ફિલ્મ ક્ષેત્રે આવવા ઈચ્છતા લોકો, એમાં ખાસ કરીને ગુજરાતી લોકોને કે જે લોકો આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે, એ લોકોને આપ શું સલાહ આપશો, એમને આપ કઈ રીતે ગાઈડ કરશો? જેટલા યંગસ્ટરો મને જોવે છે અને મને સાંભળે છે, અને મને હું ચોખ્ખું કહેવા માગું છું કે જે લોકો ઇન્સ્પાયર થાય છે ને સિનેમા બનાવવા માટે, કે ગુજરાતી સિનેમા નથી, હું એમ નથી કહેતું ગુજરાતી સિનેમા જ બનાવો, કે કંઈક જેને જેને ઈચ્છા થાય છે કે બનાવવાની ફિલ્મ બનાવવાની અને કંઈક આવું છે આ લાઈનમાં, તો બધાને વેલકમ કરું છું. પણ એક વસ્તુ ચોક્કસ કરજો, મારી હું એક અપીલ કરું છું તમારા બધાને, એક ગુજરાતી તરીકે, એક ગઢવી તરીકે, એક માણસ તરીકે, કે બોસ તમે તો તમારી સિનેમાને તમે પોતાના લેંગ્વેજને તમે કંઈક કરી આપશો ને, તો તમે જઈને કંઈક નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલ પર તમે નામ કરી શકશો. તો એક એક સારી ગુજરાતી ફિલ્મ બનાવવાની કોશિશ જરૂર કરજો, જે પણ ઇન્સ્પાયર થાય છે, જે પણ જો ઇન્ટરવ્યૂ જોઈને કે ફિલ્મ લાઇનમાં આવે છે, એજ્યુકેશન લઈને આવે છે આ લાઇનમાં, એજ્યુકેશન વગર તો આ લાઇનમાં શક્ય નથી, હું તમને પહેલેથી કહું છું. અને જે આવે છે, હું એમ નથી કહેતો કોઈની આ ફિલ્મ જગત કે ફિલ્મ લાઇન કે આ કોઈ કલાનું માધ્યમ છે ને, કોઈ કોઈની જાગીર નથી, એની બડી કેન એન્ટર, એની બડી કેન ડૂ ઇટ. પણ જે આ છે ને, અને જેને જેને સાધના કે પૂજા તરીકે લેશે ને આ પર્ટિક્યુલર અને આ કલાને, એ જ લોકો આમાં કંઈક પોતાનું નામ કરી શકે છે, નક નથી કરી શકતા. નક 4-5 વસ્તુ કામ કરે છે, અને એ જો એના એના પૂરતું સીમિત રહેવું હોય તો
બધા જેમ કામ કરે છે એવી રીતે કામ કરજો, પણ જો તમારે ખરેખર આને પૂજા અને સાધના તરીકે લેશો ને તો ખરેખર તમે કોઈક નામ કે કોઈક એક માર્ક કે કોઈ ગોલ સુધી પહોંચી શકશો આને વસ્તુને લઈને. હું એમ નથી કહેતું ફિલ્મ લાઇનમાં એટલે ફિલ્મ મેકિંગમાં જ આવું, ધેર આર સો મેની આસ્પેક્ટ ફિલ્મ મેકિંગમાં. તમે તમે કોઈ પણ ક્ષેત્રમાં આવી શકો છો, સિંગિંગથી ડાન્સિંગથી માંડીને એડિટિંગથી માંડીને, ધેર આર સો મેની આસ્પેક્ટ ઓફ ફિલ્મ મેકિંગ. બધા આસ્પેક્ટમાં ભેર મળીને કંઈક એવું કામ કરવા માગજો ગુજરાતીનું, કે ગુજરાતીનો જે જે બધા લોકો ગાળો આપે છે ને, અને એક તરફ જે લોકોએ નક્કી કરી રાખ્યું છે કે આ ટાઈપની સિનેમા નેશનલ લેવલ સુધી ન જાય એને આપણે ચેન્જ કરી શકશું. અને હું એક માણસ તરીકે તમને એક ચોક્કસ એક ભરોસો આપું છું મારી મારી તરફથી કે જો થાય ને તો આઈ વિલ ગીવ માય ફૂલ સપોર્ટ ટુ યુ પીપલ. પણ ખાલી વાતો નહીં કરતા, આપણે ગુજરાતી બહુ અમુક ટાઈમમાં બહુ વાતો કરીએ, અહીંયા કામ જ કરવાનું છે. ડૂ એવું કામ કરો કે ખરેખર નેશનલ લેવલ ઉપર આપણી ગુજરાત સિનેમા જાય. એવા તમામ છોકરાઓને, તમામ એના ટેલેન્ટને હું ઇન્સ્પાયર થતા જે પણ છોકરાઓ છે એને બધાને એક અપીલ કરું, તો આવો મજા કરો અને એક એવી ફિલ્મ લઈને જતા રહો અને નેશનલ લેવલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે ગુજરાતીનું નામ રોશન થાય એવી ગુજરાતી ફિલ્મ બનાવો. આઈ વિલ ગીવ યુ ફૂલ સપોર્ટ ટુ યુ પીપલ. ગુજરાત સિનેમાને મારા તરફથી કઈ નેશનલ લેવલ મળે, કે હું કઈક નેશનલ લેવલ ગુજરાત સિનેમા લઈ આવું, એ માટે મારા માટે પ્રાર્થના કરજો અને તમારા આશીર્વાદ તમને મને મળે અને તું જ મારી જિંદગી એક નવો સ્કેલ ઉપર ગુજરાત સિનેમાનો એક નવો પંથ કાયમ મતલબ એક એક રસ્તો બનાવીને આપે, જેટલા સિનેમા લોકો ચેન્જ કરવા માગે છે, જેટલા લોકો ગુજરાત સિનેમામાં આવવા માગે છે, એ બધાને બધાને એક નવો રસ્તો દેખાડે અથવા એ રસ્તા માટે બધાને લઈ જાય એવી તમારે પ્રાર્થના. ને આઈ એમ શ્યોર કે તમે ગુજરાતી જોશો ને ફિલ્મો તો આ વસ્તુ શક્ય છે. બાકી એક દિવસ લાંબા કેટલાય દિવસ લાંબા શહીદ થઈને જતા રહેશે ને કોઈને કાંઈ ફરક નહીં પડે. અને આઈ એમ શ્યોર તમે લોકો આ ચેન્જ કરશો, જોશો તો ચેન્જ થશે. થેન્ક યુ. જય માતાજી.